આંકડાઓ અત્યારે દેખાઈ રહ્યા છે, કોંગ્રેસથી ઘણી આગળ અત્યારે ભાજપ ચાલી રહી છે અને ભાજપ 48 બેઠક પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 40 બેઠક પર છત્તીસગઢમાં અત્યારે આગળ ચાલી રહી છે। આ ત્રણ એવા સ્ટેટ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જોરશોરથી પ્રચાર કર્યો છે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ। મધ્યપ્રદેશમાં તો હમણાં થોડી વાર પહેલાં મોદી મેજિક કે મામા મેજિકની પણ ચર્ચાઓ થઈ, પરંતુ આ તમામની વચ્ચે છત્તીસગઢના પરિણામો સ્વાભાવિક રીતે અત્યારે દેખાઈ રહ્યું છે કે એમાં ખૂબ રોમાંચ ઊભો થવાનો છે। અત્યારે આંકડાઓની જે ઉલટફેર છે તે જેટલી રોમાંચિત કરે તેવી છે। યમનભાઈ, આ છત્તીસગઢના આંકડા ઉપર શું કહેશો? મધ્યપ્રદેશ પર બાર આવું છે, પૂછવું છે કે મામા મેજિકનું શું થયું, પણ આ છત્તીસગઢના આંકડાઓ શું કહેશો? ફરી ઉલટફેર થઈ છે ને અત્યારે તમે આગળ છો। હું આપને કહું કે જે દિવસે ચૂંટણી જાહેર થઈ એ દિવસથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો જાણતો જ હતો કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે। અને કોંગ્રેસની એક ખાસિયત રહી છે, બે વસ્તુઓ છે, પણ અત્યારે હું એક વસ્તુ ધ્યાન દોરું કે કોંગ્રેસ સરકાર આવે એટલે પછી એના મુખ્યમંત્રી હોય કે એના નાનામાં નાના એમએલએ હોય, બધા જ પબ્લિકથી વિમુખ થઈ જાય છે અને એમને ક્યારે પબ્લિકમાં રસ લેતા નથી। એટલે કોંગ્રેસની તમે જોશો તો છેલ્લા 30 વર્ષમાં મોટાભાગની ને એક તમામ સરકારો માત્ર એક ટર્મ જ રહે છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ચૂંટાયેલો હોય કે નાનામાં નાનો કાર્યકર્તા હોય, બૂથનો, પેટ સમિતિનો કાર્યકર્તા હોય, એ હંમેશા પબ્લિકની વચ્ચે રહે છે, લોકોની સાથે જાય છે। અને એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર 20 વર્ષથી છે મધ્યપ્રદેશમાં હતી અને તથા પણ આજે ફરી એક વખત સરકાર બની રહી છે। ગુજરાતમાં આપણે જોયું કે 1995 પછી તમામ ચૂંટણીઓ ભાજપ જીત્યું છે, આનો આ મોટો ફરક આ છે। ઓકે, મયુર આપણે સાથે જોડાયેલા છે, મયુર ખાસ મોદી ફેક્ટર અથવા મોદી મેજિક જ જવાબદાર ગણી શકાય ત્રણ રાજ્યો માટે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ માટે? સમર્થકોની સૂચિ આપી હતી કે ભાઈ આમને ટિકિટ આપજો, તેમની ટિકિટ તરત જ ડિક્લેર કરવામાં ના આવી અને ડિક્લેર કરતા પહેલા તેઓની સાથે 1-to-1 મીટિંગ કરવામાં આવી પાર્ટી હેડ ઓફિસમાં અને કહેવામાં આવ્યું કે ભાઈ આ તમને ટિકિટ આપવામાં આવી છે તમારા વિનેબિલિટીને કારણે, વસુંધરા બેને જે સૂચિ આપી છે એના આધારે નહીં, એટલે આ વાત તમે મગજમાં ઠસાવી નાખજો। એ જ પ્રકારે છત્તીસગઢની અંદર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ ફેસ હતો। આ ત્રણેય રાજ્યની વાત કરીએ તો એક વાત સ્પષ્ટપણે હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા કેન્દ્રીય જે નેતાગીરી હોય અને પાર્ટીનું જે સ્ટ્રક્ચર હોય, સ્ટેટ પાર્ટી સ્ટ્રક્ચર, પન્ના પ્રમુખ, એની ઉપર વધુ ધ્યાન આપવામાં આવ્યું। કેન્દ્રીય નેતાગીરીએ પૂરેપૂરી વસ્તુ, પૂરેપૂરી ચૂંટણી પોતાના હાથમાં લીધી અને નિશ્ચિતપણે હું માનું છું કે જે સ્થાનિક જે સીએમ પોસ્ટના જે ચહેરાઓ હતા તેમને કોઈ ને કોઈ લેવલ ઉપર જે છે તે મિટિગેટ કરવામાં આવ્યા, થોડા ડાઉન કરવામાં આવ્યા અને એના પછી આ પરિણામ દેખાયું છે। એટલે કેન્દ્રીય નેતાગીરીને આ યશ કલગી જે છે એ એમના માથે જશે એવું મને લાગે છે। એમપીમાં શું શિવરાજસિંહ કન્ટિન્યુ કરાશે અથવા તો પછી જે નવી નેતાગીરી જે કેન્દ્રમાંથી મોકલવામાં આવી છે, કેમકે લગભગ 6 સાંસદો, 3 કેન્દ્રીય મંત્રીઓ પણ લડ્યા છે એમપીમાં ઇલેક્શન, લાગે છે નેતૃત્વ પરિવર્તન થઈ જશે? એનું કારણ એવું છે કે બધા જાણે છે મધ્યપ્રદેશમાં સીએમ પોસ્ટના પ્રખર રીતે બે દાવેદાર છે, એક શિવરાજસિંહ ચૌહાણ અને બીજા જ્યોતિરાદિત્ય સિંધિયા। જી, રાજસ્થાનમાં તો વસુંધરા રાજે સિંધિયા એકમાત્ર દાવેદાર છે। હવે જો વસુંધરા રાજે સિંધિયા રાજસ્થાનમાં ચીફ મિનિસ્ટર દાખલા તરીકે બને તો જ્યોતિરાદિત્ય સિંધિયાનું મધ્યપ્રદેશમાંથી પત્તું કપાઈ જાય, કેમ કે એક જ ફેમિલીમાંથી ફઈ અને ભાણિયા બે જણને કઈ મુખ્યમંત્રી પદ નહીં મળે, એક ફેમિલીમાં બે સીએમ પોસ્ટ નહીં જાય અને જો જ્યોતિરાદિત્ય સિંધિયા બીંગ યંગ એમને મધ્યપ્રદેશમાં ચાન્સ મળે છે તો રાજસ્થાનમાં કંઈક નવું જોવા મળશે, આવી એક શક્યતા મને અત્યારે દેખાઈ રહી છે। જી, અરે ભાઈ, ખાસ જેમ મયુરે કીધું, અરે ભાઈ, એમપીમાં હવે સીએમના ચહેરાની ચોક્કસ વાત, એમાં જ્યોતિરાદિત્ય સિંધિયા હવે રેસમાં આવી ગયા, કોઈના પણ નામ આવી શકે, અલ્ટિમેટલી ધાર્યું જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈનું જ થાય છે। મને નથી લાગતું કે જ્યોતિરાદિત્ય સિંધિયાને ત્યાં આગળ મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે, કારણ કે એ અત્યારે સેન્ટ્રલમાં સારું કામ કરી રહ્યા છે અને ત્યાં મધ્યપ્રદેશમાં જે જૂથબંધી છે એ જોતા સિંધિયાને ત્યાં લાવે એવી શક્યતાઓ મને ઓછી દેખાઈ રહી છે। છતાં ચૂંટણીનું એનાલિસિસ કરશો તો તમે જોજો કે ગ્વાલિયર, ગુના, રતલામ જે એમના પ્રભાવવાળો વિસ્તાર છે ત્યાં કેટલી બેઠકો એ લઈ શક્યા છે,
એના પર પણ ઘણો આધાર રાખે છે. પણ પહેલાં અગાઉ તો એવું હતું કે નરેન્દ્રસિંહ તોમર જે છે એ મુખ્યમંત્રી પદની રેસમાં હતા, અને આમ તો કૈલાસ વિજય વર્ગે છે એ પણ સંગઠનના દાવેદાર છે. એટલે અત્યારે કંઈ પણ કહેવું અને કડવું બહુ જ કપરું કામ છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મહેનત કરે છે, પોતાની જે કંઈ જવાબદારી હોય પૂરી કરે છે, સારી રીતે પ્રચાર કરે છે, ચૂંટણી પૂરી થાય પછી જે કંઈ નક્કી કરવામાં આવે એને ફોલો કરે છે. ખાસ બોલ્યા નથી અમલભાઈ, આજે શિવરાજસિંહ કંઈ ખાસ બોલ્યા નથી. એટલે આમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા શિસ્તબદ્ધ વાત જ કરતો હોય છે, એટલે અમને પણ ખૂબ શિસ્તબદ્ધ રીતે આ વાત કરજો. અચ્છા રાજસ્થાનમાં શું હશે, રાજસ્થાનમાં શું હશે યમલભાઈ? રાજસ્થાનમાં પણ ભારતીય જનતા પાર્ટીને આટલી સરસ મત આવી રહ્યા છે, આટલી સરસ સીટો આવી રહી છે. હવે ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વ નક્કી કરશે કોણ રાજ્યની પાંચ વર્ષ કમાન સંભાળે અને પાંચ વર્ષ સુધી સારી સરકાર. અમિત શાહે ભાજપના જીતેલા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હોવાના સમાચાર મધ્યપ્રદેશના ભાજપ પ્રદેશ અધ્યક્ષને તેમણે ફોન દ્વારા શુભેચ્છાઓ પાઠવી છે. તો મધ્યપ્રદેશમાં એક મોટી લીડ સાથે ભાજપ સરકાર બનાવશે. વીડી વર્માને ફોન કરીને શુભેચ્છાઓ